Hello students, good morning. In this lecture, we start the exercise in chapter number 10, haloalkane and haloarene. This is the question number 7 in exercise. Exercise 10.7 from chapter number 10, haloalkane and haloarene. Now, the question is, write the equation for the preparation of iodobutane. Iodobutane means CH3, CH2, 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 4 carbon atoms and I. આપણે iodobutane prepare કરવાનું છે અને કયામાંથી prepare કરવાનું છે તો first question જો તમે ધ્યાનથી 1-butanol. Now, butanol means 4 carbon atoms and OH group. CH3, CH2, CH2 and OH. Now, we prepare iodobutane from butanol. So, this is the nucleophilic substitution reactions. Very easy reactions. In presence of red phosphorus I2. OH group ni jagya par kon aavi jase I. Only our reaction ma tamare yaad ke su rakhvanu che. OH group ની જગ્યા પર કોણ આવી જશે I. એટલે CH3 CH2 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 I. અને તમે આવી રીતે બી લખી શકો, મેં તમને બતાવી રીતે CH3 CH2 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 અને છેલ્લે શું લખી દેવાનું I. ઓકે, તો આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચન તો જોયો, OH group ની જગ્યા પર I કોના પ્રેઝન્સમાં, રેડ ફોસ્ફરસ એન્ડ I2 એટલે આલ્કોહોલમાંથી આયોડિનમાં આપણે કન્વર્ટ કર્યું, કોના પ્રેઝન્સમાં, રેડ ફોસ્ફરસ એન્ડ I2 ના. હવે સેકન્ડ ક્વેશ્ચન જુઓ, આ પણ છે ઇઝી. 1-ક્લોરોબ્યુટેનમાંથી આ 1-આયોડોબ્યુટેન જ આપણે પ્રિપેર તો સેમ જ કહો છો, 1-આયોડોબ્યુટેન ફ્રોમ 1-ક્લોરોબ્યુટેન. 1-ક્લોરોબ્યુટેન મીન્સ 4 કાર્બન એટમ્સ વિથ ક્લોરિન, CH3, CH2, CH2, CH2 એન્ડ Cl. એન્ડ ઇન પ્રેઝન્સ ઓફ NaI એન્ડ એસિટોન, ધીસ રિએક્શન ઇઝ નોન એઝ અ હેલોજન એક્સચેન્જ મેથડ. Halogen exchange method, and this reaction is also known as the Finkelstein reaction. Finkelstein reactions, okay. અને આ રિએક્શનને મેં તમને આગળના વિડીયોઝમાં મેં તમને સમજાવી ગયેલું છે, ફિન્કલસ્ટેન એન્ડ સ્વાર્ટ્ઝ રિએક્શન. તો આ રિએક્શનમાં કંઈ નથી, ખાલી હેલોજનનું એક્સચેન્જ થશે. તો ક્લોરિનની જગ્યા પર આઈ અને આઈની જગ્યા પર ક્લોરિન, બસ એટલું જ થશે. ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન, આ કેટાલિસ્ટ તરીકે કામ કરશે. એટલે આ રિએક્શનને ફિન્કલસ્ટેન રિએક્શન કહેવાય. ક્લોરિનની જગ્યા પર કોણ આવી જશે, ક્લોરિનની જગ્યા પર સબસ્ટિટ્યુટ કોણ થશે, આ બીજું કંઈ નથી. ઓકે, એટલે NaI ને એસિટોનના પ્રેઝન્સમાં થાય, NaI ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન. નાઉ ધ લાસ્ટ વન ઇઝ 1-આયોડોબ્યુટેન ફ્રોમ બ્યુટીન, બરાબર. તો બ્યુટીન એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. હવે આપણે બનાવવાનું છે 1-આયોડોબ્યુટેન. 1-આયોડોબ્યુટેન મીન્સ પ્રાઇમરી આપણે બનાવવાનું છે ને, 1 ડિગ્રી હેલાઇડ આપણે બનાવવાનું છે. તો બધાને ખબર હશે 1 ડિગ્રી હેલાઇડ, આપણે 11 સાયન્સમાં જોઈ ગયા કે 1 ડિગ્રી હેલાઇડ આપણે બનાવવો હોય તો એન્ટી માર્કોની કર્વ રૂલ અપ્લાય કરવો પડે. એન્ટી માર્કોની કર્વ રૂલ, હવે તમને બધાને આઈડિયા છે એન્ટી માર્કોની કર્વ રૂલનો મતલબ. આયોડિન H પ્લસ અને I માઇનસ, આપણી પાસે આ તો છે જ, એચ આઈના પ્રેઝન્સમાં થાય એટલે H પ્લસ છે અને I માઇનસ છે, બરાબર. હવે I માઇનસ કોના પાસે જશે, ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન, એટલે ડબલ બોન્ડ કન્ટેનિંગ કાર્બન આ 2 કાર્બન છે. હવે I કોના પાસે જશે, જેની પાસે વધારે હાઇડ્રોજન છે, એટલે કોના પાસે વધારે હાઇડ્રોજન છે તમે જોઈ શકો, CH2 પાસે, એટલે I અહીંયા જશે. અને H ક્યાં જશે, કાર્બનની વેલેન્સી સેટિસ્ફાય કરવા જશે, એટલે અહીંયા H જશે. એટલે લાસ્ટ પ્રોડક્ટ કઈ થશે, CH3 CH2 CH2 I. અહીંયા આપણે કયો રૂલ અપ્લાય કરો, એન્ટી માર્કોની કર્વ રૂલ. ઓકે, સો ધીસ ઇઝ 3 વન સ્ટેપ કન્વર્ઝન. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર અવર એક્ઝામ્સ. ઓકે, થેન્ક યુ.